મહિલાઓને ગરબાના આયોજનમાં મફત એન્ટ્રી આપવાની માંગ ઉઠી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ માંગ કરી. કોર્પોરેશન 1 રૂપિયા ટોકન પર ભાડે આપેલા મેદાનમાં થતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ રોકવા માટેની માંગ, મેદાનમાં મહિલાઓની સુરક્ષાને લઈને સીસીટીવી લગાવવા માટે પણ માંગ કરી છે. આજના યુગમાં કોઈને ફ્રીમાં ગરબા રમવા માટે પ્રવેશ આપવો શક્ય ન હોવાનું ભાજપનું નિવેદન, તો વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે કહ્યું કે જે ટોકન ભાડાથી મેદાનો અપાયા છે ત્યાં મહિલાઓને ફ્રીમાં પ્રવેશની સૂચના અપાઈ છે. જો કોઈ સૂચનાનું પાલન નહીં કરે તો કાર્યવાહી થશે. વડોદરામાં આ વખતે જે ભ્રષ્ટ ભાજપ સર્જિત જે પૂર આવ્યું અને એનાથી આ વડોદરાની પ્રજાને જે આર્થિક નુકસાન થયું છે, સરકારી સહાય હજુ લોકો સુધી પહોંચે નહીં ત્યારે તમામ જે ગરબા આયોજકો છે એમને પોતાના ગરબાની અંદર જે ફિમેલ પાર્ટિસિપન્ટ્સ છે, જે માતાઓ બહેનો દીકરીઓ છે, એમને ફ્રીમાં એન્ટ્રી આપવી જોઈએ એવી અમારી માંગણી છે. પાસની ઇન્કમ આજે તમે જુઓ કે મેલ પાર્ટિસિપન્ટના તો 4-5 હજાર, ફિમેલ પાર્ટિસિપન્ટના તો 2-3 હજાર, અને પાણીની બોટલો જે 12-20 રૂપિયાની મળે એ અંદર આ લોકો 50 રૂપિયા 100 રૂપિયા, એટલે મન ફાવે એવા ભાવ. જે ગરબાના આયોજકો આ પૂર્વ સમયે મેં જોયું 2-3 ગરબાના આયોજકો જાહેરાત કરતા હતા કે અમે આ સેવા કરીશું, અમે પેલી સેવા કરીશું, તો મારી એમને વિનંતી કે જે ફિમેલ પાર્ટિસિપન્ટના રજીસ્ટ્રેશન થઈ ગયા છે અને તમે પૈસા લઈ લીધા છે, તે પૈસા તમારી પાસે બધાનો ડેટા છે, તમે તમામ ફિમેલ પાર્ટિસિપન્ટને પૈસા પાછા આપી શકો છો. જો ખરેખર તમારી ઈચ્છાશક્તિ હોય અને માનવતા હોય તો તમામ ગરબા આયોજકો એ ફિમેલ પાર્ટિસિપન્ટને પૈસા પાછા આપે એવી અમારી રજૂઆત છે. ગરબામાં જ્યારે સંખ્યા ઓછી હતી, જ્યારે માઇક સિસ્ટમનો ખર્ચ ઓછો હતો, જ્યારે ગરબા ગાનારા ગ્રુપને ઓછા ખર્ચમાં લાવી શકાતા હતા, જે તે વખતે ગરબામાં ભાઈઓ અને બહેનો બધા જ માટે ગરબા નિઃશુલ્ક હતા. સમય જતાં જે પ્રકારનો ખર્ચ વધતો ગયો, એટલે પ્રથમ તો માત્ર ભાઈઓ માટેના ગરબાના પાસની શરૂઆત થઈ અને આજે ભાઈઓ માટેના ગરબાના પાસ છે, એના પછી ધીમે ધીમે બહેનો માટેના પણ ગરબાના પાસની શરૂઆત થઈ. પાસના માધ્યમથી થતી જે આવક છે એમાંનો ઘણો મોટો ભાગ એ વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં પણ વપરાય છે. વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ, એના માધ્યમથી પણ જે ગરબા થાય છે તેમાં પણ હમણાં જ પૂરપીડિતોને પણ એમાંથી દરેકે દરેક પૂરપીડિતને પૈસા ચૂકવવામાં આવ્યા છે, આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. પોતાની રીતે ગરબાના આયોજકોએ એમને જે યોગ્ય લાગે તે રીતે મદદરૂપ થવું જોઈએ, પરંતુ ગરબા નિઃશુલ્ક જ હોવા જોઈએ તે વાત સાથે હું સંમત નથી. વડોદરા કોર્પોરેશને ગરબાને પ્રોત્સાહન આપવા માટે પોતાના પ્લોટો 1 રૂપિયા ટોકનથી બધા આયોજકોને આપેલા છે. જે પણ આયોજકોને ગરબા કરવા માટે આયોજન કરવા માટે પ્લોટ આપ્યા છે એમને જે નિયમો પાળવાના છે એ નિયમનું લિસ્ટ પણ એમને આપેલું છે અને નિયમોનું પાલન એમણે કરવું પડશે. પાસ પણ કોઈ મૂલ્ય લેવાનું નથી એવું દર વર્ષે હોય છે જ, એટલે એમાં કોઈ નવી વાત નથી. કોંગ્રેસની માગણી જે છે એમની રીતે કરતા હોય, પણ કોર્પોરેશન દર વર્ષે આ નિયમોને આધીન જ પ્લોટો આપતી હોય છે. વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે અને ગરબાને લઈને હવે કોંગ્રેસે જે માંગ કરી છે તેને લઈને રાજનીતિ શરૂ થઈ છે અને તેને લઈને જ હવે સવાલ ઉઠી રહ્યા છે કે વડોદરામાં શું મહિલાઓને ગરબા રમવા માટે ફ્રીમાં પ્રવેશ મળવો જોઈએ. કારણ કે કોંગ્રેસના પ્રમુખે ડિમાન્ડ કરી છે કે ચાલુ વર્ષે જે પૂર આવ્યું અને પૂરના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે, ત્યારે જે મોટા ગરબા હોય અથવા તો કોર્પોરેશન જે પ્લોટ ભાડા આપતી હોય તેવા ગરબાના આયોજકો છે, તમામ જગ્યા પર મહિલાઓને ફ્રીમાં પ્રવેશ આપવામાં આવે. સાથે જ રાજકોટ અગ્નિકાંડમાં જે ઘટના બની હતી તેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ અલગ બનાવવામાં આવે, સાથે જ મહિલાઓને અલગ ગેટથી પ્રવેશ આપવામાં આવે, તે ઉપરાંત સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. અને ક્યાંક ને ક્યાંક આ માંગને લઈને હવે રાજકારણ જે છે તે શરૂ થયું છે. કારણ કે ભાજપે પોતાની પ્રતિક્રિયા આપી છે, શહેર ભાજપ પ્રમુખે કીધું છે કે પહેલાંના જમાનાના જે ગરબા થતા હતા તેમાં ખર્ચો થતો હતો, જે સિંગિંગ ગ્રુપ હતું તે સસ્તામાં મળતું હતું, પરંતુ હવે જેમ જેમ ટેકનોલોજીનો યુગ આવી રહ્યો છે ત્યારે ખર્ચાઓ વધ્યા છે, તેના કારણે કોઈને ગરબામાં નિઃશુલ્ક પ્રવેશ આપવો તે શક્ય નથી. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવ્યા છે. જ્યારે બીજી તરફ જે ડેપ્યુટી મેયર છે તેમનું એવું કહેવું છે કે કોર્પોરેશનના જે પણ પ્લોટ છે જ્યાં 1 રૂપિયા ટોકન ભાડેથી પ્લોટ આપવામાં આવ્યા છે તેવા તમામ જગ્યા પર મહિલાઓને ફ્રીમાં પ્રવેશ મળે તે માટેની સૂચના અગાઉથી જે આયોજકો છે તેમને આપી દેવામાં આવી છે, અને જો તે કોઈ સૂચનાનું ભંગ કરતું નજર આવશે તો તેની સામે કાર્યવાહી કરાવશે અને ત્યાં મહિલાઓને ફ્રીમાં રમવા માટે મળે તે પ્રકારના પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવનાર છે. એટલે ચોક્કસથી કહી શકાય કે હવે જ્યારે નવરાત્રિનો સમય આવી રહ્યો છે, વડોદરામાં
જે ગરબા રમાતા હોય છે તેમાં એક સાથે 30,000 થી 35,000 ખેલૈયાઓ ગરબા રમતા હોય છે, ત્યારે તેમની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે અને ખાસ કરીને મહિલાઓને ફ્રીમાં પ્રવેશ મળે તે માંગ હવે ઉઠવા પામી છે. ત્યારે શું ગરબા આયોજકો આ કોંગ્રેસની માંગ સ્વીકારશે કે પછી જે તેમને પાસના રજીસ્ટ્રેશન કરાવી લીધા છે લોકોના તેના પર કાયમ રહેશે તે આગામી સમયમાં ખબર પડશે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. વડોદરાના